નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો તો આપણે કોર્સ પૂરો થઈ ગયો છે અને એસાઇનમેન્ટ પણ શરૂ થઈ ગયા છે, જેમાં આપણે ગુજરાતીનું એસાઇનમેન્ટ શીખી ગયા છીએ, ખરું ને? અને ગણિતમાં પ્રશ્ન એક, ગણિતના એસાઇનમેન્ટમાં પ્રશ્ન એક અને બે, એનો પણ આપણે અભ્યાસ કરી લીધો છે. તો આજે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન ત્રણ ગણિત એસાઇનમેન્ટની અંદર પ્રશ્ન ત્રણથી આપણે આજે અભ્યાસ શરૂ કરવાનો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો તૈયાર? સરસ. ચલો તો આપણે ગણિત એસાઇનમેન્ટની અંદર ભાગ બે પ્રશ્ન ત્રણનો અભ્યાસ આપણે શરૂ કરીએ. પ્રશ્ન ત્રણ, અ બાદબાકી કરો. આપણે પ્રશ્ન બેની અંદર સરવાળા અને ખાલીખાના એના વિશેના દાખલા શીખ્યા હતા. આ પ્રશ્ન ત્રણની અંદર આપણે બાદબાકીના દાખલા ગણવાના છે. પ્રશ્ન ત્રણ અની અંદર, એમાં તમને પાંચ હશે પરીક્ષામાં, એમાંથી તમારે ચાર લખવાના છે. તો દાખલા નંબર એક, છ ઓછા એક, તો શું જવાબ આવશે? પાંચ. કેવી રીતે? તો આપણે છ ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ, એમાંથી એક ઓછું કરવાનું છે. તો બાકી કેટલા રહ્યા? એક બે ત્રણ ચાર અને પાંચ આવી ગયા. પ્રશ્ન દાખલા નંબર બે, આઠ ઓછા પાંચ, તો આપણે આઠ આંગળીના ટેરવા ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, એમાંથી બાદ કેટલા કરવાના છે? પાંચ. એક બે ત્રણ ચાર અને પાંચ, એટલે અહીંથી ગણવાનું એક બે અને ત્રણ. તો પાંચ આઠ ઓછા પાંચ, એનો જવાબ આવે ત્રણ. આઠમાંથી પાંચ જાય એટલે ત્રણ બાકી રહે. દાખલા નંબર ત્રણ, સાત ઓછા બે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આંગળીના ટેરવાથી ગણી શકો છો, અથવા તો તમે જ્યારે પણ નોટમાં અથવા તો પેપરમાં દાખલા ગણતા હોવ ત્યારે એક કોરું પેજ સાથે રાખવાનું, એમાં લીટા કરીને પણ તમે દાખલા ગણી શકો છો, જેને રફ પેજ કહેવાય, બરાબર? એ પેજ કોરું હોવું જોઈએ, તો તમારે પેપરમાં ગંદુ ન થાય, આંગળીના ટેરવામાં ભૂલ પડતી હોય તો એ પણ ભૂલ થવાની શક્યતા રહે નહીં. જેમ કે આપણે ત્રીજા દાખલામાં જોઈએ, સાત ઓછા બે છે, તો આપણે અહીંયા આગળ પહેલાં સાત લીટા કરીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, એમાંથી કેટલા બાદ કરવાના છે? બે. તો બે લીટા આપણે કાપી નાખીએ, એક અને બે. બાકી કેટલા રહ્યા? એક બે ત્રણ ચાર પાંચ, સાતમાંથી બે જાય તો પાંચ બાકી રહે. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? તો તમે આ રીતે કોરા પેજની અંદર પણ તમે લેટા કરીને દાખલો ગણી શકો છો, બરાબર ને? દાખલા નંબર છ, ચાર, છ ઓછા શૂન્ય, બરાબર? ધારો કે તમારી પાસે છ પેન્સિલ તમે ઘરેથી શાળાએ લઈને આવ્યા, છમાંથી એક પણ પેન્સિલ તમે વાપરી પણ નથી, તમે કોઈને આપી પણ નથી. તો તમે ઘરે જ્યારે પાછા જાઓ ત્યારે તમારી પાસે કેટલી પેન્સિલ હોય? છની છ, એટલે કે શૂન્યની કોઈ કિંમત હોય નહીં. કોઈ પણ સંખ્યામાંથી શૂન્ય બાદ કરીએ તો જવાબ સંખ્યા પોતે જ આવે, બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો દાખલા નંબર પાંચ, આઠ ઓછા એક, આઠ ઓછા એક એટલે કે આઠમાંથી એક બાદ કરવાનું છે. તો આપણે આંગળીના ટેરવા ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, એમાંથી એક બાદ કરી નાખીએ, બરાબર? એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, આઠમાંથી એક જાય તો સાત બાકી રહે. કેટલા રહે? સાત. દાખલા નંબર છ, ચાર ઓછા બે, ચાર ઓછા બે, તો આપણે ફેરવા ગણીએ, એક બે ત્રણ ચાર, એમાંથી બે બાદ કરવાના છે, એક અને બે. તો બાકી કેટલા રહ્યા? એક અને બે, ચારમાંથી બે જાય તો બે બાકી રહે. આગળ દાખલા નંબર સાત, નવ ઓછા ત્રણ, નવમાંથી ત્રણ બાદ કરવાના છે,
तो 9, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 બરાબર, એમાંથી કેટલા બાદ કરવાના છે? 3, 1, 2 ને 3 તો બાકી કેટલા રહ્યા? 1, 2, 3, 4, 5, 6 એટલે અહીંયા આવશે 6. આગળ દાખલા નંબર 8, 1 અને 2 બેમાંથી એક બાદ કરવાનું છે. બેમાંથી શું બાદ કરવાનું છે? 1. કઈ સંખ્યા બાદ કરવાની છે? 1. તો 1 અને 2 એમાંથી એક બાદ કરીએ તો બાકી કેટલી રહે? 1. આપણે બોલીએ છીએ ને 1 ને 1 2, તો 2માંથી 1 જાય તો 1 રહે. દાખલા નંબર 9 જુઓ. આ રીતે બે રકમવાળો દાખલો ઉપર હોય ત્યારે ગભરાવાની જરૂર નથી. તમારે શું કરવાનું? તો આગળ જે દશક છે એમાં 1નો 1 તો અહીંયા મૂકી દેવાનો, બાકી કેટલા છે પાછળ? 19 છે એટલે 9. તો આપણે 9 લીટા કરવાના. કેટલા કરવાના? 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 19 ઓછા 7 છે, કેટલા છે? 7. તો આપણે અહીંથી 9માંથી 7 લીટા બાદ કરી દઈશું. 1, 2, 3, 4, 5, 6, 7 9માંથી 7 લીટા બાદ કર્યા, બાકી કેટલા રહ્યા? 2. તો આપણે આ દશકનો જે 1 છે એ તો મૂકી જ દેવાનો, અને આ 9 છે એમાંથી 7 જાય તો બાકી કેટલા રહે? 2. તો જવાબ શું આવશે? એકડ બગડ 12. 19માંથી આપણે 7 બાદ કરીશું તો જવાબ આવશે 12. આગળ 14 ઓછા 4, તો પાછળ કઈ સંખ્યા છે એકમના સ્થાનમાં? 4. તો આપણે 4 વેઢા ગણીએ. 1, 2, 3, 4 એમાંથી નીચે કઈ સંખ્યા છે? 4. તો એ 4 બાદ કરી નાખીએ. 1, 2, 3, 4 તો બધા જ વેઢા ઉડી ગયા, તો કશું ના વધે. તો આપણે શું મૂકવાનું હોય છે? 0 બરાબર. અને આ દશકનો 1 તો આપણે મૂકી જ દેવાનો. તો 14માંથી 4 જાય તો 10 બાકી રહે. આગળ 3માંથી 2, 1, 2, 3 એમાંથી 2 બાદ કરવાના છે, 1 અને 2, તો બાકી કેટલો રહે? 1. 1નો 1 અને દશકના જે 1 છે તો આપણે નીચે મૂકી જ દેવાનો. કેટલું સહેલું થઈ ગયું? થઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ 8 ઓછા 5, 8 ઓછા 5 તો 8 વેઢા ગણીએ આપણે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 એમાંથી બાદ કેટલા કરવાના છે? 5. 1, 2, 3, 4 અને 5 તો બાકી કેટલા રહ્યા? 1, 2 અને 3. 8માંથી 5 જાય તો 3 બાકી રહે. અને આ દશકના સ્થાનમાં જે 1 છે તો આપણે મૂકી જ દેવાનો, એટલે કે 18માંથી 5 જાય તો 13 બાકી રહે. દાખલા નંબર 13. 2 ઓછા 2 એકમના સ્થાનમાં 2 છે, અહીંયા નીચે પણ 2 છે, તો 2માંથી 2 જાય તો 0 અને દશકનો 1 મૂકી દેવાનો બરાબર. હવે અહીંયા આગળ 17 ઓછા 1, દાખલા નંબર 14ની અંદર શું છે? 17 ઓછા 1 તો આપણે 7માંથી શું કરવાનું? 1 બાદ કરવાનું. તો આપણે વેઢા ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7 એમાંથી કેટલા બાદ કરવાના છે? 1. તો 1ને છોડી દઈએ તો બાકી કેટલા રહ્યા? 1, 2, 3, 4, 5 અને 6 કેટલા બાકી રહ્યા? 6. અને દશકનો 1 તો મૂકી જ દેવાનો, એટલે 17માંથી 1 જાય તો 16 બાકી રહે. આગળ દાખલા નંબર 15. 13 ઓછા 3 તો એકમના સ્થાનમાં 3 છે, ઉપર પણ 3 છે, નીચે પણ 3 છે, તો 3માંથી 3 જાય તો 0 બાકી રહે. અને 1નો 1 એટલે કે 13માંથી 3 જાય એટલે 10 બાકી રહે. આગળ દાખલા નંબર 16. 9, 19 ઓછા 1 તો આપણે એકમના સ્થાનમાં જે 9 છે એમાંથી 1 બાદ કરીએ. 1, 2, 3,
चार पाँच छ सात आठ नौ एम एक जाए तो बाकी के रे एक बे त्र चार पाँच छ सात अने आठ अँ के रहे आठ अने एक ना एक मूकी दिए एट्ले कि ओगनीस में एक जाए तो अठार बाकी रहे। समझ पड़ी विद्यार्थी मित्रों? बे रकम हो तो गभराई नहीं जवा पाछळ जे एकमना स्थान छे एमांथी नीचेनी संख्या बाद करी अने जे जवाब आवे ते मूकवानो अने दशकनो एक तो नीचे मूकी ज देवानो एटले तमारो दाखलो सहेलो थई जशे, बराबर ने? चलो दाखला नंबर आगळ त्रण ब तरत पहेलानी संख्या लखो। એટલે કે તમને અહીંયા સંખ્યા આપી હોય એના પહેલાં કઈ સંખ્યા આવે છે એ તમારે લખવાની છે, તો એના માટે આપણે એકડા બોલવા પડશે, બરાબર ને? જે સંખ્યા આપી હોય ત્યાં સુધીના એકડા બોલવાના, એટલે આપણને આગળની સંખ્યા ખ્યાલ આવશે, આપણે આગળ શીખી ગયા છીએ। ચલો એક નંબર, અહીંયા આગળ બે ખાના છે એમાં પાછળના ખાનામાં સાત છે, તો સાતની આગળ શું આવશે તો આપણે એના માટે એકડા બોલીએ। એક બે ત્રણ ચાર પાંચ છ સાત, તો સાતની પહેલાં શું આવે વિદ્યાર્થી મિત્રો? છ આવે, કેટલા આવે? છ ગડે છ, તો આને કહેવાય તરત પહેલાની સંખ્યા। પડી સમજણ વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ દાખલા નંબર બે, ચારની આગળ કઈ સંખ્યા આવશે તો આપણે ચાર સુધીની સંખ્યા બોલીએ। એક બે ત્રણ ચાર, તો ચારની પહેલાં કઈ સંખ્યા બોલ્યા આપણે? ત્રણ, તો ગડે ત્રણ। આગળ ત્રણ નંબર, બે ખાના છે એમાં નવ સંખ્યા આપી છે, તો આપણે નવ સુધીની સંખ્યા એકથી નવ સુધી બોલીશું। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, તો નવની પહેલાં શું બોલ્યા આપણે? આઠ વડે આઠ, યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો। ચલો, અને જો સમજણ ન પડે તો એકડા લખી નાખવાના રફ પેજમાં, પછી આપણને ખ્યાલ આવી જશે, બરાબર ને? દાખલા નંબર ચાર, છ એમાં કઈ સંખ્યા છે? છ, તો છની પહેલાં કઈ સંખ્યા આવશે તો આપણે છ સુધીના એકડા બોલીએ। એક બે ત્રણ ચાર પાંચ અને છ, છ પહેલાં કઈ સંખ્યા આવશે? પાંચ। આગળ પાંચ નંબર, અહીંયા જુઓ આગળ સંખ્યા ખાલી છે અને પાછળ ઓગણીસ છે, તો આપણે એકડાથી બોલવાનું શરૂ નહીં કરવાનું, આપણે અહીંયા ઓગણીસ છે એટલે બે એકડાવાળી લાઈન બોલવાની, બરાબર? એકડ એકથી નહીં પણ બે એકડા અગિયારની લાઈન બોલવાની ઓગણીસ સુધી, બરાબર? તો બે એકડા અગિયાર, એકડ બગડ બાર, એકડ તગડ તેર, એકડ ચોગડ ચૌદ, એકડ પાછળ પંદર, એકડ છગડ સોળ, એકડ સાતડ સત્તર, એકડ આઠડ અઢાર અને એકડ નવડ ઓગણીસ, તો ઓગણીસની પહેલાં શું આવશે? એકડ આઠડ અઢાર। આગળ છ નંબર, અહીંયા જુઓ કઈ સંખ્યા આપી છે? એકડ ચોગડ ચૌદ, તો ચૌદની પહેલાં કઈ સંખ્યા આવશે એના માટે આપણે બે એકડા અગિયારની લાઈન બોલી શું? તો બે એકડા અગિયાર, એકડ બગડ બાર, એકડ તગડ તેર અને એકડ ચગડ ચૌદ, તો આપણે અહીંયા આગળ ચૌદ પહેલાં તેર આવશે, બરાબર? આગળ સાત નંબર, તો અહીંયા બાર છે, તો બારની આગળ કઈ સંખ્યા આવે? બે એકડા અગિયાર। આઠ નંબર, સત્તર આપેલા છે, તો આપણે બે એકડા અગિયારની લાઈન બોલીશું। બે એકડા અગિયાર, એકડ બગડ બાર, એકડ તગડ તેર, એકડ ચગડ ચૌદ, એકડ પાછળ પંદર, એકડ છગડ સોળ, એકડ સાતડ સત્તર, તો સોળ સત્તરની પહેલાં કઈ સંખ્યા આવી? એકડ છગડ સોળ। પ્રશ્ન આગળ ત્રણ ક, તરત પછીની સંખ્યા લખો। આપણે આગળ પહેલાંની સંખ્યા લખ્યા, આવે પછી જે સંખ્યા આપી હોય એના પછીની કઈ સંખ્યા આવે છે, બરાબર, એ લખવાની છે। તો એક નંબર, બે પછી શું આવશે? ત્રણ, એક બે ને ત્રણ, છ, બે નંબરમાં શું છે? છ, તો છ પછી કઈ સંખ્યા આવશે તો આપણે
બોલીએ 1 2 3 4 5 6 છ પછી શું આવશે 7 શું આવશે 7 આગળ 3 નંબર 10 એકડે મીંડે 10 10 પછી કઈ લાઈન શરૂ થાય 2 એકડા 11 ની તો 10 પછી આવશે 2 એકડા 11 4 નંબર 16 તો 2 એકડા 11 એકડ બગડ 12 એકડ તગડ 13 એકડ ચગડ 14 એકડ પાછળ 15 એકડ છગડ 16 એકડ સાતડ 17 16 પછી કઈ સંખ્યા આવશે એકડ સાતડ 17 5 નંબર 19 તો 19 પછી બગડે ને મીંડે 20 19 પછી શું આવે બગડે ને મીંડે 20 છ નંબર ચગડ 4 પછી શું આવશે પાંચડે 5 8 પછી શું આવશે 9 વડે 9 14 પછી એકડ પાછળ 15 બરાબર વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 ડ ગણો અને સાચા અંક ફરતે ગોળ કરો અહીંયા તમને ચિત્રો આપેલા હશે એ ચિત્રો તમારે ગણવાના છે અહીંયા બધા અંક આપેલા હશે અલગ અલગ એમાંથી જેટલા ચિત્રો હોય એ અંક ઉપર આપણે ગોળ કરવાનું છે ચલો તો અહીંયા પહેલા ખાનામાં કેરીનું ચિત્ર આપેલું છે તો કેટલી કેરી છે 1 2 3 4 5 6 7 તો અહીંયા આપણે 7 સંખ્યા શોધવાની અને એની ઉપર ગોળ કરવાનું છે તો અહીંયા છે 7 તો એની ઉપર આપણે શું કરવાનું છે ગોળ આગળ કેટલા સફરજન છે ગણો ચલો 1 2 3 4 5 6 7 8 અને 9 કેટલા છે 9 વડે 9 તો એની ઉપર શું કરવાનું ગોળ કારણ કે 9 સંખ્યા સાચી છે 9 સફરજન છે એટલે 9 ઉપર ગોળ કરવાનું ચલો કેટલા ટામેટા છે 1 2 3 4 5 6 7 અને 8 તો અહીંયા આગળ 8 સંખ્યા ઉપર આપણે ગોળ કરવાનું છે આગળ 4 નંબર કેટલા મરચા છે 1 2 3 4 5 6 7 કેટલા છે 7 તો અહીંયા આપણે 7 ઉપર ગોળ કરીશું સ્ટ્રોબેરી કેટલી છે 1 2 3 4 5 6 છ સ્ટ્રોબેરી છે તો 6 સંખ્યા ઉપર આપણે ગોળ કરીશું કેટલી રિક્ષા છે 1 2 3 4 કેટલી છે 4 તો 4 નંબરના અંક ઉપર ગોળ કરીશું સમજણ પડી ને વિદ્યાર્થી મિત્રો આગળ ચલો કેટલી માટલી છે 1 2 3 કેટલી છે 3 તો 3 ઉપર આપણે ગોળ કરીશું 8 નંબર કેટલા ઘોડા છે 1 જ તો 1 ઉપર આપણે ગોળ કરીશું પ્રશ્ન 4 અ સૌથી મોટી સંખ્યા ફરતે ગોળ કરો અહીંયા તમને 3 ખાનામાં 3 સંખ્યા આપી છે એમાં સૌથી મોટી હોય એ સંખ્યા ઉપર સૌથી મોટી એટલે વધારે તો એની ઉપર આપણે શું કરવાનું છે ગોળ કરવાનું છે તો 1 નંબરમાં 6 8 અને 18 તો કઈ સંખ્યા મોટી કહેવાય 1 8 18 તો એની ઉપર આપણે ગોળ કરવાનું છે 2 નંબર 10 17 અને 13 10 કરતાં 13 મોટી અને 13 કરતાં 17 મોટી એટલે સૌથી મોટી કોણ થઈ 17 તો 17 ઉપર આપણે ગોળ કરવાનું આગળ 3 નંબર 5 7 5 અને 12 તો 5 કરતાં 7 મોટા અને 7 કરતાં 12 મોટા તો મોટી કોણ કહેવાય 12 તો એની ઉપર આપણે ગોળ કરવાનું છે નંબર 4 17 14 અને 16 તો આ 3 સંખ્યામાં સૌથી મોટી સંખ્યા 17 કહેવાય તો 17 ઉપર આપણે ગોળ કરીશું પ્રશ્ન 4 બ
સૌથી નાની સંખ્યા ફરતે ત્રિકોણ કરો. ત્રિકોણ એટલે આવી નિશાની કરવાની છે, બરાબર ને? ચલો, સૌથી નાની આપણે આગળના પ્રશ્નમાં સૌથી મોટી ઉપર ગોળ કર્યું, તો આ પ્રશ્નમાં સૌથી નાની ઉપર નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરવાનું છે, બરાબર? તો અહીંયા આગળ જુઓ, 4, 9 અને 7 એમાં સૌથી નાની સંખ્યા કઈ થાય? પહેલાં જે આવે એ સૌથી નાની. તો આપણે એકડા બોલીએ અને એમાં પહેલાં કઈ સંખ્યા આવે? 4, તો એ સૌથી નાની કહેવાય. તો એની ઉપર આપણે એની ફરતે શું કરવાનું છે? ત્રિકોણ કરવાનું છે. શું કરવાનું છે? ત્રિકોણ. નંબર 2, 19, 18 અને 17. તો આપણે એકડા બોલીએ તો સૌથી પહેલાં 11, 12, 13, 14, 15, 16 અને 17. 17 પછી કઈ આવે? 18. 18 પછી 19. તો સૌથી પહેલાં આવે એ નાની, 18 વચ્ચેની અને 19 સૌથી મોટી છે. તો આમાં સૌથી નાની સંખ્યા 17 કહેવાય. તો 17 ઉપર 17 ફરતે આપણે ત્રિકોણ કરવાનું છે. આગળ 19, 8 અને 9. તો આ 3 સંખ્યામાં 8 સંખ્યા પહેલાં આવે એટલા માટે એ સૌથી નાની કહેવાય. 8માં 1 ઉમેરો ત્યારે 19 થાય અને 8માં 1 ઉમેરો ત્યારે 9 થાય અને 9માં 10 ઉમેરીએ ત્યારે 19 થાય. એટલે આ 3 સંખ્યામાં સૌથી નાની સંખ્યા 8 કહેવાય. તો 8ની ફરતે ત્રિકોણ કરવાનું છે. નંબર 4, 7, 17 અને 10. આ 3 સંખ્યામાં 7 સંખ્યા સૌથી નાની કહેવાય. તો એની ફરતે આપણે ત્રિકોણ કરવાનો છે. આગળ પ્રશ્ન ચાર ક. ચડતા ક્રમમાં લખો. ચડતા એટલે આપણે પગથિયા દોરી અને જ્યારે એનો પાઠ પ્રકરણ ચાલતું હતું ત્યારે સમજાવ્યું હતું, એટલે કે પગથિયા ચડો એટલે એક એક પગથિયું ઉપર તમે વધો, બરાબર ને? તો 11માં પગથિયા ઉપર એક પગ મૂકો, ઉપર એક બીજા નવા પગથિયે પગ મૂકો ત્યારે 12મું પગથિયું આવે. 12થી ઉપર એક ચડો ત્યારે 13મું આવે અને 13થી એક ચડો ત્યારે કયું પગથિયું આવે? 14. તો ચડતા ક્રમમાં એક એક વધવાનું હોય છે, ઉતરતા ક્રમમાં એક એક ઘટવાનું, ઓછું કરવાનું હોય, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આગળ 11, 12, 13 અને 14. 2 નંબરમાં 15, 16, 17 અને 18. 3 નંબર 18, 17, 18, 19 અને 20. 4 નંબર 13, 14, 15 અને 16. આ થયો ચડતો ક્રમ. હવે આગળ પ્રશ્ન 4ડમાં ઉતરતા ક્રમમાં એટલે કે 1 ઓછું થતું જશે, બરાબર ને? તો 19માં 1 ઓછું થાય તો 9 થાય, 20માંથી 1 ઓછો થાય તો 19 થાય, 19માંથી 1 ઓછું થાય તો 18 થાય. એટલે કે આપણે પગથિયા ચડી ગયા 20, પછી આપણે ઉતરવું છે, તો જેમ જેમ ઉતરશું એમ એક એક ઘટતું જશે, બરાબર ને? તો 20માં પગથિયેથી 1 પગથિયું નીચે ઉતરશું એટલે 19મું પગથિયું હશે, 19માં પગથિયેથી 1 પગથિયું નીચે ઉતરીએ એટલે 18મું, 18માંથી 1 નીચે ઉતરીએ એટલે એ 17મું, બરાબર? સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ નંબર 2, 14, 13, 12. તો એના પછી 12 પછી 1 પગથિયું ઉતરશું એટલે કે આવશે 11મું પગથિયું, એટલે આ ઉતરતો ક્રમ કહેવાય. ચલો નંબર 3, 16, 15, 14. 14માંથી 1 ઉતરશું એટલે કયું આવશે? 13. 4 નંબર 18, 17, 16. 18, 17, 16. તો 16 પછી 1 બીજું ઉતરીશું એટલે હશે 1 પાછળ 15. આગળ પ્રશ્ન 4E, નીચેના દાખલા ગણો. 3માંથી ગમે તે 2. આ દાખલાને વ્યવહારિક દાખલા કહેવામાં આવે છે, બરાબર?
તો આપણે આવા દાખલા આપણા જ્યારે પ્રકરણ ચાલતા હતા ત્યારે મેં તમને નોટબુકમાં સમજાવ્યા પણ છે, લખાવ્યા પણ છે. તો તમારે એ દાખલા કેવી રીતે ગણવાના, બીજા જે સરવાળાના દાખલા ગણો છો એ રીતે ગણવાના નથી, બરાબર ને? તો એ દાખલા તમારે આવી રીતે ગણવાના છે. જુઓ અહીંયા આગળ ઉષા, દાખલા નંબર એક, ઉષા પાસે 9 ચોક હતા. કેટલા ચોક હતા? 9 ચોક. હેતલે તેને 8 ચોક આપ્યા. હેતલે કેટલા આપ્યા? 8 ચોક. હવે ઉષા પાસે કુલ કેટલા ચોક રહ્યા થયા? તો અહીંયા કુલ છે એટલે આ દાખલો સરવાળાનો થયો. તો તમે દાખલા ગણો ત્યારે 9 હતા અને 8 આપ્યા, તો 9 વત્તા 8 પછી જવાબ લખી નાખશું તો તમારા અડધા માર્ક્સ કપાઈ જશે. આ વ્યવહારિક દાખલા છે એટલે એને અલગ રીતે લખવાના હોય, જે હું તમને અહીંયા સમજાવું છું. જુઓ ઉષા પાસે 9 ચોક હતા, તો 9 લખવાના અને લખવાનું પાછળ ચોક હતા, વત્તા વત્તાકારનો દાખલો છે ને, ઉમેરવાના છે એટલે કુલ કીધા છે એટલે વત્તા 8 ચોક આપ્યા. નામ નહીં લખો તો ચાલશે, બરાબર ને? તો બંનેનો હવે સરવાળો કરવાનો, તો 9 વત્તા 8 કેટલો જવાબ આવે? 17. તો કુલ ચોક 17 ચોક કુલ થયા. પછી જવાબ કરીને લખવાનું. આપણે કોની પાસે પ્રશ્ન શું હતો? ઉષા પાસે કેટલા ચોક થયા કુલ? તો આપણે અહીંયા જવાબમાં લખવાનું કે ઉષા પાસે કુલ 17 ચોક થયા. આ તમારો દાખલો સાચો કહેવાય, બરાબર? આ રીતે જ દાખલા ગણવાના, આ વ્યવહારિક દાખલા, બરાબર? દાખલા નંબર 2, પ્રિયા પાસે 6 બોલપેન હતી. કેટલી બોલપેન હતી? 6. તેમાંથી તેણે 3 બોલપેન નીમાને આપી. હવે પ્રિયા પાસે કેટલી બોલપેન બાકી રહી? બાકી એટલે બાદબાકીનો દાખલો, બાકી એટલે બાદબાકીનો દાખલો, એવી આપણને સમજણ પડવી જોઈએ. આપણે દાખલા આગળ સમજાવ્યા છે, બરાબર ને? કુલ કીધા હોય તો સરવાળો આવે અને બાકી કીધું હોય તો બાદબાકી આવે, બરાબર? તો પ્રિયા પાસે કેટલી બોલપેન હતી? 6 બોલપેન હતી, તેમાંથી તેણે 3 બોલપેન આપી. 3 બોલપેન આપી, તો 6 ઓછા 3, 6 માંથી 3 જાય તો 3 બાકી રહે, તો 3 બોલપેન બાકી રહી. અહીંયા જવાબ કરીને લખવાનો કે પ્રિયા પાસે 3 બોલપેન બાકી રહી. દાખલા નંબર 3, એક કુંભાર પાસે 14 નાના માટલા અને 5 મોટા માટલા છે, તો તેની પાસે કુલ કેટલા માટલા છે? તો અહીંયા કુલ આવ્યું એટલે આ દાખલો સરવાળાનો છે. તો કુંભાર પાસે કેટલા નાના માટલા હતા? 14. 14 નાના માટલા, બીજા કેટલા હતા? 5 મોટા માટલા, તો બધા થઈને કુલ 19 માટલા થયા. તો અહીંયા જવાબમાં લખવાનું કુંભાર પાસે કુલ 19 માટલા છે. આગળ દાખલા નંબર 4, વીરેન્દ્ર પાસે 17 રૂપિયા હતા, તેમાંથી તેણે 8 રૂપિયાની ચોપડી ખરીદી. હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? બાકી આવ્યું એટલે બાદ બાકી, બરાબર ને? તો વીરેન્દ્ર પાસે કેટલા રૂપિયા હતા? 17 રૂપિયા. એમાંથી શું ખરીદ્યું? 8 રૂપિયાની ચોપડી ખરીદી. તો 17 માંથી 8 વપરાઈ ગયા, તો બાકી કેટલા રહ્યા? 9 રૂપિયા બાકી રહ્યા. જવાબ કરીને લખવાનું વીરેન્દ્ર પાસે 9 રૂપિયા બાકી રહ્યા. આવી રીતે તમારે વ્યવહારિક દાખલા ગણવાના છે, બરાબર ને? દાખલા નંબર 5, એક ઝાડ પર 6 ચકલી હતી, આ ઝાડ ઉપર બીજી 3 ચકલીઓ આવી. હવે ઝાડ પર કુલ કેટલી ચકલીઓ થઈ? તો અહીંયા લખવાનું કે 6 ચકલીઓ
હતી, ક્યાં હતી? ઝાડ પર. બીજી કેટલી આવી? ત્રણ ચકલીઓ આવી. તો કુલ છે તો અહીંયા આગળ દાખલો વત્તાકારનો સરવાળાનો છે, છ હતી અને ત્રણ આવી તો કુલ નવ ચકલીઓ થઈ. જવાબ કરીને લખવાનું, ઝાડ પર કુલ નવ ચકલીઓ થઈ. આગળ દાખલા નંબર છ, બિટ્ટુ પાસે સાત લખોટીઓ હતી, બબલીએ તેને પાંચ લખોટીઓ આપી. હવે બિટ્ટુ પાસે કુલ કેટલી લખોટીઓ થઈ? કુલ આવ્યો એટલે સરવાળો, તો બિટ્ટુ પાસે કેટલી લખોટી હતી? સાત લખોટી હતી અને પાંચ લખોટી બબલીએ આપી. કુલ લખોટી થઈ બાર. તો જવાબ કરીને લખવાનો, બિટ્ટુ પાસે કુલ બાર લખોટીઓ થઈ. દાખલા નંબર સાત, એક ચબૂતરામાં નવ કબૂતર ચણતા હતા, તેમાંથી સાત કબૂતર ઉડી ગયા. હવે ચબૂતરામાં કેટલા કબૂતર બાકી રહ્યા? બાકી રહ્યા એટલે બાદ બાકી. તો ચબૂતરામાં નવ કબૂતર ચણતા હતા, તેમાંથી સાત કબૂતર ઉડી ગયા. કેટલા ઉડી ગયા? સાત. તો નવ હતા એમાંથી સાત જતા રહે એટલે કે બાદ બાકી, બરાબર ને? તો બે બાકી રહે, બે કબૂતર બાકી રહે. જવાબ કરીને લખવાનું, ચબૂતરામાં બે કબૂતર બાકી રહ્યા. દાખલા નંબર આઠ, મગનભાઈની થાળીમાં આઠ લાડુ હતા, તેમાંથી તે પાંચ લાડુ ખાઈ ગયા. હવે તેમની થાળીમાં કુલ કેટલા લાડુ બાકી રહ્યા? તો મગનભાઈની થાળીમાં પહેલાં કેટલા લાડવા હતા? આઠ. તેમાંથી પાંચ લાડવા ખાઈ ગયા. આઠ મૂક્યા હતા એમાંથી પાંચ ખાઈ ગયા, એટલે કે આઠમાંથી પાંચ જતા રહ્યા. તો બાકી કેટલા રહ્યા? ત્રણ. થાળીમાં કેટલા લાડુ બાકી રહ્યા? ત્રણ. તો જવાબ કરીને લખવાનું, મગનભાઈની થાળીમાં ત્રણ લાડુ બાકી રહ્યા. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? આવી રીતે તમારે વ્યવહારિક દાખલા પ્રશ્ન ચાર ઈ ગણવાના છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? આવજો, આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું, બરાબર ને? દરેક વિદ્યાર્થી મિત્રો વિડીયોનો અભ્યાસ કરવાનો આગ્રહ રાખજો.